હમણાં થોડીક જ વારમાં તમારા ગામની અંદર વરસાદ થશે. પણ કણબીઓને કચ્છમાં વસાવવાની સાથે સાથે તમે તો એને તમારા ગુણગાન ગાતા કરી દીધા. ધર્મના ખોટા પાઠ ભણાવીને ઊંધી દિશાએ દોરવાનું પાખંડ બંધ થવું જોઈએ. અમારા વડીલોએ જ્યાં સુધી એ ધર્મને અપનાવ્યો ત્યાં સુધી અમે માન્યો, પણ હવે પછી અમને જૂનો ધર્મ મંજૂર નથી. સાંજ છે એનો તો બધા લાભ લે છે, સાફ ઉભો થાય ને એના પહેલા એને કચડી નાખવો જોઈએ. સહન કરવાની પણ એક સીમા હોય છે મુખી. સહન તો તમારે કરતા જ રહેવું પડશે. એટલે એટલે એમ કે અમે સીમા ઓળંગી છે અને ઓળંગતા રહીશું. તારાથી થાય કરી લેજે. આપનું ધર્મનું રક્ષણ આપના જીવના જોખમે કરી રહ્યા છો. એક એક પળ એને બનાવેલા દરેક જીવ માટે કામે આવી જાય એ જ ધર્મ અને એ જ કર્મ. તમારા હાથે ઉચ્ચ કોટીનું ધર્મનું કાર્ય થવાનું નિશ્ચિત છે. બસ ભગવાનને હંમેશા સાથે રાખજો. પૂર્વ જન્મની ઈચ્છા અનુસાર મને મળવાનું પણ નિશ્ચિત હતું. આ ગરીબ બાળકને દાન મળી જતે તો મારું જીવન ધન્ય થઈ જશે. હે સ્વામિનારાયણ ભગવાન, મારી લાજ રાખજો. ગણી ખંભા ગણી ખંભા ધન્ય છે. બારોટજી, જય મારી નહીં, ભગવાન શ્રી સ્વામિનારાયણ ની કહો. હું તો માત્ર નિમિત્ત છું. જય સ્વામિનારાયણ. પણ મુખી, હું તારા ગુણગાન ગામે ગામ કરીશ. ઓકે, અમારો નિર્ણય તો મક્કમ જ છે. સ્વામિનારાયણ ભગવાનનું મંદિર તો અહીંયા જ બંધાશે. સમાજની જમીન પર જેટલો હક તમારો છે એટલો જ હક અમારો પણ છે. મુખી, તમે અમારી પરીક્ષામાં સફળ થયા. તમારા શુદ્ધ મનુષ્ય ધર્મથી શ્રીજી મહારાજ પણ પ્રભાવિત હતા અને હું પણ પ્રભાવિત થયો છું. એટલે ભગવાનને પ્રાર્થના કરું છું કે આવતે જન્મે પણ મને કચ્છ કડવા પાટીદાર સમાજમાં જન્મ આપે, જેથી કરી હું મારું આ જન્મનું કાર્ય પાર પાડી શકું.